નહીં મિત્રો, તમે લોકોએ સરસ મજાની ટ્રાય કરી હશે અને મજા પણ આવી હશે, એટલે હવે હું પૂછતો નથી કે મિત્રો મજામાં. યસ, તમે મજામાં છો. તો મિત્રો, આ દાખલાની અંદર તમારો કોન્ફિડન્સ વધ્યો જશે, અને ધારો કે નથી આવડ્યું તો કંઈ વાંધો નહીં. લેટ મી સી, આપણે જોઈ લઈએ કે આમાં શું વાત છે. જો પહેલી જ વાત કે છ વ્યક્તિઓ એ બી સી ડી ઈ અને એફ ગોળ ટેબલને ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. આ તો ચોખવટ કરી છે, ન કરી હોય તો પણ આપણને ખબર છે કે એ લોકો કેટલા જણા છે. છ છ હોય ત્યારે મેં તમને કીધું કે આવા લીટા આપણે કરી લેવાના, ઓકે, સામ સામે, એટલે ખબર પડી કે આ છ જણા છે. ઓકે, એ અને એફ ની વચ્ચે સી છે. હવે મિત્રો જો, ધારો કે હું એ એફ સી અહીં કરી નાખું, પણ ક્યારેક એમ એ હોય એ એફ સી, હા કે ના, એટલે હું શું કરીશ, અહીં સાઈડમાં લખીશ કે એ, જો વાંચો, એ અને એફ ની વચ્ચે સી છે, એટલે એ અને એફ, જો એ અને એફ ની વચ્ચે સી, એટલે એ સી એફ લઈશ, એટલે હું ક્યારેક આમે લઉં કે આમે લઉં એ ખબર નથી, એ તો હવે જોશું આપણે. બીજી વાત, ઈ ને જમણે એક જગ્યા છોડી અને બી બેઠો છે. હવે એ તમે કોઈ પણ જગ્યાએ જો, આ ફાઇનલ છે, આમાં કઈ આપણે કોઈ ફરજિયાત ગમે તે કોઈ જગ્યાએ ઈ તો લેવાનો છે, તો ગમે ત્યાં લઈ લ્યો, ચલો લઈ લઈએ અહીંયા ઈ. ઈ ના લઈને ફિક્સ કરી દઉં જમણી સાઈડ. ચાલો જમણી સાઈડ, આપણે ખબર છે કે ડાબી સાઈડ હોય તો આપણે આમ ઘડિયા નો કાંટો, જમણી સાઈડ એટલે આમ, તો એક જગ્યા છોડી દઉં, ઓકે આ છોડી દઈ, અને બી બેઠો છે એટલે આ પણ ફાઇનલ કરી નાખી, એટલે આ જાણે ફાઇનલ થઈ ગયું. હવે એફ ના ડાબે એક જગ્યા છોડીને ડી બેઠો છે. હવે જો સમજો, પહેલી વાત કે એસીએફ તો ભેગા જ આવવાના છે, એટલે જો હવે અહીંયા એસીએફ અહીંયા ક્યાંય નહીં આવી શકે, આટલામાં નહીં આવે, એટલે એસીએફ તો ફરજિયાત અહીંયા જ આવવાના છે, હા કે ના. તો એસીએફ આમ આવશે, કાં એસીએફ આવશે, કાં એસીએફ આવશે, બરાબર, એટલી વસ્તુ ફાઇનલ થઈ ગઈ. હવે જો આટલી જ વસ્તુમાં તરત ખબર પડી જશે કે એફ ના ડાબે એક જગ્યા છોડીને ડી બેઠો છે. હવે જો ડાબી સાઈડ જવું છે એટલે આમ જ જવું પડશે, અને એક જ જગ્યા એટલે એક જગ્યા છોડીને એટલે કે ડી અહીંયા ફાઇનલ થાય, બરાબર છે, પણ એફ ની એક જગ્યા એટલે આ એફ અહીંયા આવશે, કારણ કે આપણે આમ જવાનું છે, તો આટલું ફાઇનલ થઈ ગયું એફ ની એક જગ્યા છોડીને ડી. મિત્રો જો એફ અહીંયા ફાઇનલ થતો હોય તો અહીંયા સી ફાઇનલ થઈ ગયો કે નહીં, પછી અહીંયા એ ફાઇનલ થઈ ગયો કે નહીં. મિત્રો કામ તો પતી ગયું, બસ આટલું જ હતું. અને હવે જે કંઈ આ પાછે પાંચ ગુણ તમારા, મિત્રો કેટલી વાર લાગી, આ તો હું નિરાતે સમજાવું છું, એટલે બાકી તો તમે તો ઘાએ ઘા કરી નાખવાના છો. તો બસ હવે જોજો, ક્યાં બે વ્યક્તિઓ વચ્ચે ડી છે, મતલબ કે આ ડી છે એ કોની વચ્ચે છે, તો ઈ અને બી, બી અને ઈ, ગમે જે કાંઈ હોય, તો ઈ અને બી પહેલું જ આપી દીધું છે, વાત પતી ગઈ, હા કે ના. મને લાગે છે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. યસ, સાવ સાચી વાત છે કે અહીંયા મારાથી ભૂલ થઈ ગઈ છે, ઈ અને બી નથી, અહીંયા છે ને સી અને બી છે, એવું કરી નાખો, બરાબર, સી અને બી. તો આ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સોરી. તો ધારો કે તમે આ પણ કર્યું ને આ પણ કર્યું, તમને એક માર્ક મળી જ ગયો છે. બીજી વાત, એની સામે કોણ બેઠું છે, ચાલો એની સામે કોણ બેઠું છે, બી, તો છે ક્યાંય બી નથી, જો આ એફ સીઈ, એટલે એનો જવાબ કોણ આવશે, આમાંથી કોઈ નહીં. નીચેનામાંથી કોણ એની જમણી બાજુ બેઠો છે, ચાલો એ છે, અને એની જમણી બાજુ જવાનું છે, ચાલો જમણી બાજુ જવા માટે આમ જાશું કે આમ જાશું, તમે કહેશો સાહેબ આ તો ઘડિયાળના કાંટા એની વિરુદ્ધમાં જવાનું છે, એટલે આમ જવાનું છે, અને કોણ છે, તો કે ઈ, ઈવડું ઈ, યસ બિલકુલ સાચું છે, એનો જવાબ આવશે ઈ. પછી ઈ ની સામે કોણ બેઠું છે, ઈની સામે કોણ છે, તો કે એફ, બરાબર, તો એની જવાબ કોણ આવશે, તો કે એફ. ક્યાં બે વ્યક્તિઓની વચ્ચે એફ બેઠો છે, એફ ક્યારે આવ્યો, તો બી અને સી ની વચ્ચે બેઠો છે, તો બી અને સી ક્યાંય છે, યસ બી અને સી, કે સી અને બી, વાત કરી. તો મિત્રો મજા આવી, તો સિમ્પલ એક જ વખત તમે જાણી લો બાકીના પાંચે પાંચ ગુણ તમારા સાચા, અને ક્યાં વાર લાગી, અને આ પીએસઆઈ માં પણ પૂછાયેલું, તો હવે પાછું પૂછાશે ત્યારે તમને આવડી જશે. તો હજી એક આપણે ઉદાહરણ જોઈ લઈએ જેથી કરીને તમે ક્લિયર થઈ જાઓ કે યસ હવે અમને આવડે છે. મિત્રો યસ, તમારી સામે ઉદાહરણ સામે છે, આ પણ પીએસઆઈ માં પૂછાયેલું હતું, અને તમે લોકો બસ ટ્રાય કરો, વિડીયો સ્ટોપ કરી અને ટ્રાય કરો. સિમ્પલ છે, એબીસીડી ઈએફ અને ગોળ ટેબલને ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોટું રાખીને બેઠા છે, ટ્રાય કરો. ફાઇન મિત્રો, તમે ટ્રાય કરી છે અને રાજી પણ થયા હશો, કારણ કે તમને આવડી ગયું હશે. થોડીક નવી વાત છે, પણ એ તમારા માટે હવે નવી નથી, કારણ કે જે કીધું છે આપણે કરશું. જેમ કે છ જણા છે અને ટેબલ ફરતે છે, તો ચાલો ટેબલ ફરતે આપણે ગોઠવી જ દઈએ, તો એ બી સી, બરાબર, ડી, એવી રીતે આપણે ગોઠવણા, પણ સામ સામે આપણે ગોઠવશું જેથી કરીને ખબર પડે કે આની સામે આ છે, આની એટલે કે છ છ જણા આપણે ગોઠવી દઈશું. હવે જો એની સામે બી છે, હવે આવું જયારે હોય એની સામે બી,
તો એ તો તમે કોઈ પણ જગ્યાએ ગોઠવી દીધું બરાબર, એને તો ફિક્સ જ કરી દો કે એની સામે બી છે બરાબર, એટલે તો ગમે ત્યાં આપણે ગોઠવાનો તો છે. હવે થોડુંક જોતા જશો, ઈ ની જમણી બાજુ બી છે. ચાલો દાખલા તરીકે ઓકે ઓકે બી ફાઈનલ છે તો આપણે કઈક ગોઠવી શકશું. ચાલો ઈ ની જમણી બાજુ, ચાલો જમણી એટલે શું, તો કાંટાની વિરુદ્ધ દિશા, એટલે કે ઈ પણ ફાઈનલ થઈ ગયું. ચાલો ઈ ની જમણી બાજુ બી છે બરાબર, એટલે આવજો એકદમ ફાઈનલ થતો જાય છે, એટલે ઘણી વખત ક્લિયરિટી આપી દીધી હોય છે. સી ની ડાબી બાજુ બી છે, ઓકે તો સી અહીં ફાઈનલ થઈ ગયો કારણ ડાબી બાજુ એટલે આમ જ આવે અને એમાં બી છે. ડી ની ડાબી બાજુ સી છે, ચાલો ડી અને એની ડાબી બાજુ, તરત ના તરત તમે વિચારશો કે સર ડાબી બાજુ નું આવતું હોય તો આ ડી અહીંયા જ આવી જાય અને એની ડાબી બાજુ સી છે એ પણ પરફેક્ટ થઈ ગયું. એ ની જમણી બાજુ એફ છે, ચાલો એ ની જમણી બાજુ, આ તો મિત્રો બહુ સહેલો છે સમ, તો એની જમણી બાજુ એફ છે. આ પછી હા મિત્રો હવે બધા ગોઠવાઈ જ ગયા છે તમે જોઈ લો, પણ એક એને વિશેષ વાત કરી. શું વિશેષ વાત કરી કે ભાઈ આટલું બધું ગોઠવાયેલું હવે રેડી છે, તમને પૂછે કે કોની બાજુમાં કોણ છે, જમણે કોણ છે, ડાબી સાઈડ કોણ છે, સામસામે બધું હવે ક્લિયર છે. પણ એ લોકો એવું કહે છે કે આ પછી ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે, તો હવે તો સાવ સિમ્પલ, તમારે જ્યાં ડી છે એ ડી ની જગ્યાએ કોને મૂકી દેવાનું છે, ડી અને એફ, એટલે અહીંયા એફ આવી જશે અને આ એફ ની જગ્યાએ કોણ આવી જશે, ડી, બસ આટલું કરવાનું છે. આગળ ઈ અને બી એકબીજાની અંતર બદલાવે છે, આ ઈ ને બી, ઈ પણ એકબીજાનું સ્થાન બદલાવે છે, એટલે અહીંયા કોણ આવી જશે, તો કે ભાઈ ઈ આવી જશે, અહીંયા કોણ આવી જશે, તો કે બી આવી જશે, બસ આટલી તો વાત છે. તો હવે ગોઠવણી તમારા ઘરે રેડી છે, બસ છેકો મારી દેવાનો અને બીજા મૂકી દો. મિત્રો દાખલો પૂરો, ડી ની ડાબી બાજુ કોણ બેઠું છે, ચાલો ડી ક્યાં ગયો, તો કે હવે ડી આ રહ્યું, ડાબી બાજુ એટલે આમ જાશું કે આમ જાશું, તમે તરત કહેશો સર આમ જાઓ અને એ આવે, બિલકુલ સાચું. સી ની ડાબી બાજુ કોણ બેઠું છે, ચાલો સી ક્યાં આવ્યું, ડાબી બાજુ એટલે ક્યાં આવશે, તો અહીંયા, અને કોણ બેઠું છે, ડાબી બાજુ કોણ બેઠું છે, તમે તરત કહેશો સર હવે આની અંદર ક્લિયર છે જવાબ, ઈ છે. ડી ની સામે કોણ બેઠું છે, ચાલો ડી ક્યાં ગયો આ રહ્યું, એની સામે કોણ છે, તો કે સી, ઓકે. સી ની સામે કોણ બેઠું છે, તો વિચાર કરો છો જો ડી ની સામે સી હોય તો સી ની સામે કોણ હોય, ડી જોઈને તો એમાં કોણ આવશે, ડી. બી ની જમણી બાજુ કોણ બેઠું છે, ચાલો બી ક્યાં, એ આવ્યો બી, અને જમણી સાઈડ એટલે આમ જાશું કે આમ જાશું, તમે તરત કહેશો સર આમ જવાનું છે, તો બી ની જમણી સાઈડ કોણ છે, ઈ. તો મિત્રો મજા આવી, તમારી પાસે એકદમ ક્લિયર બધા જવાબ અને એક પણ ભૂલ વિનાના. તો મિત્રો આ પાંચ ગુણ તમારા જ છે, તમારા પોતાના છે, અને હવે કોઈ પણ પરીક્ષામાં તમે સ્યોરિટી સાથે કામ કરી શકશો. મિત્રો એક વસ્તુ તમને કહી દઉં કે દાખલા તરીકે ઘણી વખત કહેતા હોય છે કે સર પેલું સત્કોણ આવે તો શું કરવું, ચોરસ આવે તો શું કરવું. મિત્રો કઈ ટેન્શન નથી, આપણે એકાદ ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. યસ મિત્રો બહુ મસ્ત સમ છે અને તમને મજા પણ આવશે. તો આઈ થિંક કા કદાચ આઈબીપીએસમાં પૂછાયેલું છે અને એમાં મિત્રો આ ભાષા કદાચ હિન્દી અને અંગ્રેજીમાં હોય પણ વાત તો આને હોય. હવે વાત છે ષટકોણની, ચલો આપણે ષટકોણ બનાવીએ. ઓકે આ ષટકોણ બની ગયો, પણ મિત્રો જુઓ છે આમાં સામસામે આવ્યા, હા આમાં સામસામે આવ્યા, હા આમાં સામસામે આવ્યા, હા, તો આ વર્તુળ જેવું જ થઈ ગયું. આમ જોયો તો ફરીથી આ ષટકોણ હોય કે વર્તુળ હોય તમને હવે કઈ ફેર પડ્યો નહીં, ઇઝ ઇટ ઓકે. હવે શું કરવાનું છે, તો જે વાત તમે અગાઉ જાણતા હતા એ કરતા જ જાઓ. જેમ કે સોનલ એ વિધિની સામે છે, એટલે ધારો કે તમે અહીંયા સોનલ લઈ લીધી અને અહીંયા સામે વિધિ લઈ લીધી, તો હવે જો અત્યારે કઈ અનુસંધાનમાં કઈ ફેર પડતો નથી, સોનલ અહીંયા હશે, વિધિ અહીંયા હશે, વિધિ અહીંયા હોય સોનલ અહીંયા હોય તો વાંધો નહીં, કારણ કે આપણે ગોઠવણી આપણે કરવાની છે એ લગભગ ગોઠવાઈ જશે. હવે વાત એ છે કે સામે બેઠી છે, તમે એવું કરી શકાય કે કદાચ અહીંયા સોનલ આવે, અહીંયા કદાચ વિધિ આવે, તો તમે આવી રીતના વિકલ્પ રાખો, કઈ વાંધો નહીં. પણ જેમ જેમ તમે આગળ જશો એમ તમે ક્લિયર થતા જશો. જોઈએ, લીલા એ શિવની બાજુમાં બેઠી છે, એટલે જો લીલા અને શિવ, હવે એ તમે આમે લઈ શકશો ને આમે લઈ શકશો, પણ છે બાજુ બાજુમાં બરાબર, એટલે એક આપણે આ ફાઈનલ થઈ ગયું કે લીલા અને શિવ છે એ બાજુમાં બેઠી છે. સંજય એ શિવની સામે, સંજય અને શિવ સામ સામે છે, જો સંજય અને શિવ, હવે જો સામ સામે હોય ને બેટા, સામ સામે હોય ને ત્યારે આપણે આવી સાઈન કરશું આમ, આ સામ સામેની, તો સંજય અને શિવ છે સામ સામે છે, પણ સંજય એ શિવની સામે પણ સોનલની બાજુમાં નથી, કોણ, સંજય, ઓફરે ગોટાળો નો થઈ જાય, સંજય એ શિવની સામે પણ
सोनल नी बाजू में नहीं, मतलब कि अहीं सोनल क्रॉस, अहीं सोनल क्रॉस, आ समझे छे मित्रों, एटले के बाजू में नहीं, एटले के सोनल बाजू में नहीं आवे। मित्रों तमे एक वस्तु समझी शक्या हशो के कोई आटली वस्तु थी आगळ हजी एक जोई ली, धीर नी पोतानी अने विधि वच्चे एक जण बैठो छे, एटले के धीर अने विधि, जो फरीथी धीर अने विधि एनी वच्चे कोक छे, राइट, धीर अने विधि वच्चे कोक छे। हवे आगळ जे जो संजय ए धीर नी जमणी बाजू बैठो होय, हवे जो संजय क्लियर कट छे, ए धीर नी जमणी बाजू छे, मन लगे छे ने आपणे अहींया कोई एक वस्तु नक्की करी अने चालू कर दी, जेम के आपणे फिक्स करी के धारो के अहींया सोनल छे, राइट, सोनल ने फिक्स करी छे, कई गड़बड़ थशे तो ज आपणे चेन्ज करशुं, अने कोने चेन्ज करशुं, सोनल अने विधि ने, અને આ સોનલ અને વિધિ, ઓકે, તો સોનલ અને વિધિ આપણે ક્લિયર કરીએ કારણ કે સામ સામે છે। ચલો હવે જોતા જઈ, એક એક વસ્તુ આપણે ક્લિયર થતી જશે કારણ કે આપણને અનુસંધાન છે કોણ કોની બાજુમાં છે કોણ કોની બાજુમાં નથી। ધીર અને વિધિ એની વચ્ચે કોક છે, કોણ છે તો એ આપણે હવે નક્કી કરવાનું છે। બીજો મિત્રો મેં તમને એક કી પોઈન્ટ કીધો હતો, યાદ છે ને કે તમને સામ સામેમાં કોઈ પ્રોબ્લેમ નથી, આસપાસમાં પ્રોબ્લેમ નથી, પણ ડાબ્યું કે જમણું કીધું હોય ને તો એને બેઝ બનાવવાનું। જેમ કે અહીંયા ક્યાંક તો છે, યસ, જો સંજય એ ધીરની જમણી બાજુ, જો આ વસ્તુ કહે છે સંજય છે એ ધીરની જમણી બાજુ, એટલે તમે વિચારો છો કે દાખલા તરીકે આ સંજય છે, બરાબર, એ ધીરની જમણી બાજુ, એટલે કે ધીર તમારે આમ હશે અને ના સોરી ધીર અહીંયા હશે અને તમારી ગાડી આમ જતી હશે, એટલે આમ ધીર અને સંજય થઈ રહ્યા છે। બસ આટલી વસ્તુ પણ બેઝમાં રાખવાની, હવે આને તમે બેઝ કરશો ને એટલે ઘણી બધી વસ્તુ પકડાતી જશે। પહેલી વાત કે સંજય જે છે એની આસપાસ કોણ નથી, તો કે સોનલ નથી, એટલે સંજય તમે અહીં નહીં લઈ શકો, અહીં નહીં લઈ શકો, તો અહીંયા કોઈ પણ જગ્યાએ લઈ શકશો, હા કે ના। હવે જો અહીંયા લેવું કે અહીંયા લેવું તો એમાં આ તમને કામ આવશે, શું કે જયારે તમે સંજય છે એ તમે અહીંયા લ્યો છો તો અહીંયા ફરજિયાત કોણ હોવો જોઈએ, ધી, એટલે કે ધીર હોવો જોઈએ, દેટ મીન્સ ફાઇનલ થઈ ગયું કે મિત્રો સંજય છે એ અહીંયા જ હશે, સમજાય છે મિત્રો, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે તમે જોયું કે જે સંજય છે એ અહીંયા સોનલ તો એની બાજુમાં છે જ ને, એટલે સંજય અહીંયા મૂકો તો સોનલ બાજુમાં થઈ ગઈ, અહીંયા મૂકો તો એ થઈ ગઈ, એટલે તમારા પાસે આ જ બે વિકલ્પ હતા, કારણ કે એ લોકો આપશે, જો મિત્રો કઈ ટેન્શન નહીં રાખવાનું, એટલે તમે આનો ઉપયોગ કરી લીધો, આનો ઉપયોગ। હવે બીજું ખબર છે સંજયની સામે કોણ છે, તો કે શિવ, શિવ છે, એટલે એ પણ ફાઇનલ થઈ ગયું, હા કે ના, સંજયની સામે શિવ છે। બીજી વાત, હવે આ જો હવે તમને બધું ક્લિયર થતું જશે, ધીર અને વિધિ એની વચ્ચે કોક છે, ચાલો તો ધીર અને વિધિ વચ્ચે કોક છે, બરાબર ને, તો તમે ક્યાં લઈ શકો, તો હવે ધીર ફરજિયાત તમારે લેવો પડશે, ધીર અને વિધિ, કારણ કે આ તો ફાઇનલ થઈ ગયું છે, તો ધીર અહીંયા જ તમારે લેવો પડે, અને ધીર ને વિધિની વચ્ચે કોક છે, એટલે આ પણ તમારું ફાઇનલ થઈ ગયું। જો એક એક વસ્તુ ક્લિયર થતી જાય, આ પણ ફાઇનલ થઈ ગયું। હવે આ રહ્યું, આ શું કહે છે કે લીલા અને એ છે નજીક નજીક છે, મતલબ કે આડોશ પાડોશમાં છે, હવે તમારે એક જ વિકલ્પ પ્રિય છે, કયો, કે લીલાને અહીંયા મૂકું, બરાબર, કારણ કે આ બે બાજુ બાજુમાં છે, આડોશ પાડોશ છે, એ આમ આવે કે આમ આવી ખબર નથી, પણ આમાં ક્લિયર થઈ ગયું છે। મિત્રો તમારી પાસે હવે છે છ જણા સ્પેશિયલી ગોઠવાઈ જ ગયા છે, હા કે ના, બસ જે કંઈ પૂછે એ તમને આવડશે, એને તો ખાલી એટલું જ પૂછ્યું છે ધીરની ડાબી બાજુ કોણ, ધીર ક્યાંય ગયો, હારી, ડાબી બાજુ એટલે આમ જાશું કે આમ જાશું, તમે કહેશો સર આમ જવાનું, અને કોણ છે, સો, સો એટલે કોણ, સોનલ, મજા આવી મિત્રો। તો આવું કંઈક કે જેની અંદર તમે ક્લિયરલી કહી શકો, ક્લિયરલી, અને એની મજા કંઈક ઓર છે, તો બસ આવું પૂછાય છે મિત્રો, અને હજી તમે પ્રેક્ટિસ કરશો તો મન આઈ એમ શ્યોર કે તમારે વાંધો નહીં આવે। એક ઉદાહરણ અમસ્તુ થોડુંક વિશેષ છે, પણ મારી ઈચ્છા છે તમે ટ્રાય કરો, નહીં આવડે તો આપણે જોઈ લેશું, પણ વિશેષ શું છે કે તમારે કંઈક પ્રતિક લેવાના છે, અને એ પ્રતિકના આધારે પણ, મતલબ કે તમને ખબર તો છે હવે બધું શું કરવાનું છે, પણ જો ટ્રાય કરી અને જો આવડી ગયો તો એક ઠેકડો પણ મારજો, મજા આવી જશે, અને બાકી ના આવડે તો હજી તો કાંઈ વાંધો નહીં, શીખી રહ્યા છીએ, કોઈ ટેન્શન નહીં, તો આપી દઉં હોમવર્ક, ચલો આપી દઉં। યસ મિત્રો, આ ઉદાહરણ તમને જાણીને આનંદ થશે, આ પણ જીપીએસસીમાં પૂછાયેલું હતું। મિત્રો જીપીએસસીમાં પૂછાય એ બેંકમાં પણ પૂછાઈ શકે છે, અન્ય જગ્યાએ પણ પૂછી શકાય છે, પણ મિત્રો
તમારે આનો પ્રયાસ કરવાનો છે, કારણ કે આ વસ્તુ તમને હું હોમવર્કમાં આપી રહ્યો છું, એટલા માટે કે તમારો કોન્ફિડન્સ વધે. બીજું કે જેમ તમે પ્રયાસ કરશો ને મિત્રો, એમ તમારો કોન્ફિડન્સ વધશે, સાથે સાથે પછી જયારે સમજશો ને ત્યારે એકદમ પરફેક્ટ યાદ રહી જાય. તો આમાં બે પ્રયાસ છે, આ તમને હોમવર્ક આપવાનો બે પ્રયાસ છે. મિત્રો સમજશો, ટ્રાય કરો, થોડા મથશો ને એમ તમને ઓર મજા આવશે, અને તમારે અમુક વસ્તુ ક્લિયર થતું જશે કે યસ આમ નહીં આમ જ કરાય. તો યસ, આઠ વ્યક્તિઓ છે, ઈ એફ જી એચ આઈ જે કે એલ, એક ચોરસ ટેબલ પર બેઠા છે, દરેક બાજુએ બે વ્યક્તિઓ બેઠા છે. મિત્રો ચોરસ હોય બબે બેઠે એટલે કેટલા, આઠ થઈ ગયા. એલ અને એફની વચ્ચે જે છે, આઈ અને એફની વચ્ચે જી છે, સ્ત્રી સભ્ય એચ, હા સ્ત્રી સભ્ય એચ છે. હવે શું કરવું, સંકેત તમારી રીતે ઉભો કરજો. અને જેની ડાબી બાજુ બીજા ક્રમે બેઠી છે, પુરુષ સભ્ય એફ એ સ્ત્રી સભ્ય ઈની એકદમ સામી બાજુએ બેઠી છે, એફ અને આઈની વચ્ચે એક સ્ત્રી સભ્ય છે, વગેરે. કયું જૂથ સ્ત્રી સભ્યોનું છે, જે વિશે શું સાચું છે, ઈ અને એચ વચ્ચે કોણ બેઠું છે. મિત્રો ટ્રાય કરો, ન આવડે તો કોઈ ટેન્શન નહીં, શીખી લેશું. તો મિત્રો યસ, કેવી મજા આવી રહી છે ને એ તો કોમેન્ટ્સમાં લખો લખો ને લખો, કારણ કે એના આધારે જ મને ખબર પડશે કે યસ હજી નવું કેટલું આપી શકાય છે. તો નવું તો આપ્યા કરશો, તમે પણ ગુડ કે તમે જોઈન કરીને આ કામ કરી રહ્યા છો, દેટ મીન્સ કે તમે એકચ્યુઅલી આ કાર્યને સપોર્ટ કરી રહ્યા છો. મિત્રો તમારા કેટલાય મિત્રો એવા હશે કે જેને હજી આ વાતની ખબર જ નથી, તો યસ તમે જેને જાણ કરો. તમે વાત કરી દો કે હવે બધા મુદ્દા સર એ રીઝનિંગ હોય તો પણ ટોપિક વાઇઝ, અને મેથ્સ હશે તો પણ ટોપિક વાઇઝ, વિડીયો તો આવ્યા જ કરશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.